ઈ લોકો એ મેળ્યો છે હરખના સ્વામીદાર, હરખના સ્વામીદાર પણ કર્યા છે. ના મારી નાત પર સમાઈ ગઈ છે, પણ મારા ધર્મ પર સમાઈ ગયું છે. અને ધર્મ નું પણ એ લોકો એ સમાવેશ કર્યો છે. 11,000 રૂપિયા દેવીને આપીને પણ મોટી કરી છે, ઉજળી પણ કરી છે. ચાર નાતના 4,000 પણ આપીને પણ ચાર નાતને પણ ઉજળી કરી છે. તો ધર્મ નું બાકી નથી, પણ સમાજ નું બાકી નથી, પણ કુટુંબ નું બાકી નથી. કોઈને વેર ઝેર ને કોઈને વિરોધ રાખવાની જરૂર આમાં નથી. ધર્મ થી માંડીને સત હું ત્યાં સમાઈ ગયેલું 77 વાહે છે, અમારી સહી છે. પણ એ સત્તા અમારી નાતની માલ પર ઉપાડો હાલતા બાબુ કાળુ ની દેવી અમારી નાત સમાજ ને ધર્મે ઉતારવી છે, મારી નાતને ધર્મે લાવી છે. હું એકલ એકલો પંખી છું, મારી નાત નું આવે આ વાતના માટે સમાજ બધી નોખી નોખી છે. કોઈ નાતી માં છે, કોઈ નાતી બહાર છે તો કેમ બોલાવી શકું? તો એને મૂંઝવીને આવતા ધર્મ ને પૂછ્યું કે માં જો આ 77 ઠેકાણે 11,000 રૂપિયા દેવીના પર દેવીને ઉજળી કરવા માટે 11,000 રૂપિયા પણ જો દઈ દીધા હોય, 77 મારી નાતને દઈ દીધા હોય, 4,000 નાતને આપી દીધા હોય, સર્વે બધા ઉજળા થયા હોય અને એ વેદના સર્વે કપાઈ ગયો હોય, ના ઠીક નહીં થઈ હોય તો માથું ધણી મારો બન મારી નાતને બોલાવો. બાબુ કાળુ ની દેવી 2,500 ની મારી પાસે બોલી કે બાબુડા કે 77 ઠેકાણે 11,000 દેવીને આપ્યા, ન્યા દેવીને ઉજળી કરી, 4,000 માં નાતે નાતને ઉજળી કરી, ના મને ઠીક. પણ સિંધુની જાળે ઠીક ના થઈ ગયેલી, કોઈ ઠીક રેલી નથી. ના હું તારો ધણી બનું, બોલાય મારી નાતને બોલાય, મારા પંચડા મને મુઠી કણું કહો, ખાઈને ખમા ન કરું તો દુનિયામાં દેવી માં સિંધુ ને મેલડી ને નારસિંહ વીર ને માનીશ નહીં. એ ઠેકાણે મેં બાપા સહી.